તમારું સ્વાગત છે જમોડા સર ચેનલમાં. આજે આપણે વાત કરવાની છે ખાવાની વસ્તુ વિશે, ઇટિંગ આઇટમ્સ ઇંગ્લિશની અંદર. તો ઇંગ્લિશમાં ખાવાની વસ્તુ, કોઈ પણ વસ્તુ ખાઈએ તો આઈ એમ હેવિંગ અ, કોઈ બી વસ્તુ, લંચ, ડિનર એન્ડ બ્રેકફાસ્ટ. લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ વિશે તમે બધા બહુ જ જાણો છો, પણ લંચ, ડિનર, બ્રેકફાસ્ટ પછી પણ ઘણા બધા શબ્દો આવે છે. બ્રાન્ચ, તે 8 થી 10 વાગે તમે કરો છો તેને બ્રાન્ચ કહેવામાં આવે છે. હવે 11 વાગે કોઈ પણ ભોજન કરવા બેસો તો તેને 11 કહેવાય. પછી લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ વિશે તમે જાણો છો, સવારનું ભોજન ના હોય કોઈ દી, સવારનો નાસ્તો હોય, એટલું યાદ રાખજો. પણ 11 વાગે ખાવ છો એને 11 કહેવામાં આવે છે. લંચ પૂરું થઈ ગયું, પણ સાંજે તમે કોઈ પણ નાસ્તો કે ભોજન કરો તેને શું કહેવાય? તો તેને કહેવામાં આવે છે સુપર. એવી જ રીતે આવી નવી નવી વસ્તુઓ તો આપણે જાણી લીધી, પણ આપણે ખાવાની વસ્તુની વાત ના કરીએ તો એ સારું ન લાગે. તો ખાવાની વસ્તુ કરીએ તો સમોસા. તો સમોસાને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે રિઝોલ. સમોસા પછી કચોરી. કચોરીને ઇંગ્લિશની અંદર કહેવાય પાય. હવે કચોરી આવી ગઈ. ભજીયા. ભજીયાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિટર્સ. કચોરી, ભજીયા, બાકી શું રહ્યું? પાણીપુરી. પાણીપુરીને ઇંગ્લિશને શું કહેવાય વિચારો? પાણીપુરીને ઇંગ્લિશની અંદર કહેવાય છે વોટર બોલ્સ. પાણીપુરી આવી ગઈ. તો હવે મીઠાઈ પણ બાકી રહી ગઈ, તો મીઠાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વીટ. સ્વીટની અંદર જલેબી. જલેબીની ઇંગ્લિશની અંદર કહેવાય ફનલ કેક અથવા તો રાઉન્ડેડ સ્વીટ. તો ખીરને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે પુડિંગ રાઈસ. ખીર પછી હલવો. હલવાને ઇંગ્લિશની અંદર કહેવાય પુડિંગ. બીજી વાત કરીએ તો બટર મિલ્ક. બટર મિલ્ક એટલે છાશ. કર્ડ એટલે દહીં. ઘી. ઘીને આપણે હકીકતની અંદર પાઉચની અંદર કોઈ પણ વસ્તુ લઈએ ત્યારે ઘી જ લખવામાં આવે છે, પણ હકીકતની અંદર તેને કહેવામાં આવે છે કન્ડેન્સ મિલ્ક. આવી જ રીતે આપણે ઇંગ્લિશની વાતો સાથે, ગમત સાથે આવતા રહીશું. ધન્યવાદ વિડીયોને જોવા બદલ. થેન્ક યુ.